સુરેન્દ્રનગર વડોદરામાં ગાજવીજ સાથે વરસાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં સુડતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ અમરેલીના બગસરામાં ત્રણ પોઈન્ટ બાવીસ ઇંચ દેવભૂમિ દ્વારકાના માણવડમાં બે પોઈન્ટ અડતાલીસ ઇંચ ખંભાળિયામાં બે પોઈન્ટ સોળ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે વઢવાણ પાટડી ચોટીલા અને લખતર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો વરસાદના કારણે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જ્યારે વડોદરા અમદાવાદ સુરત સહિતના અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ અનુસાર મધ્ય અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સર્જાયું છે જે આગામી ચોવીસ કલાકમાં નબળું પડીને લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે આ ડિપ્રેશન ઓમાન તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે ગુજરાતને હાલ પૂરતો કોઈ ખતરો નથી પરંતુ દરિયામાં ભારે પવન અને ભારે વરસાદની શક્યતાના ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાજ્યમાં પંદરમી ઓક્ટોબરે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથના અમુક સ્થળોએ અને છોટા ઉદયપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાના છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે સોળમી અને સત્તરમી ઓક્ટોબરે અમરેલી ભાવનગર નવસારી વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સેવન હંમેશા સચ્ચાઈની સાથે